सब्सक्राइब करो आ चैनल ने। આજે વહેલા ઘરે આવતા રહ્યા? હા, કેમ, કઈ કામ નથી કરવું? હા, પણ કામ તો ઘરે રહીને પણ થઈ શકે છે ને? ઇસ રૂટ કી સભી લાઇને વ્યસ્ત હૈ. અરે પણ કોઈને કામ હશે તો. હેલો 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 હેલો. અરે ભાઈ વાત કરો યાર. કોઈ વાત જ નથી કરતું. અરે ભાઈ અમને પણ વાત કરવાનો મૂડ નથી. તો પછી શેનો મૂડ છે? કહું પછી ગાવતી રે તો કહું ને. આ શું કરો છો? હોય જોઈ જતો ભલે ને જોઈ જાય. અચ્છા, દૂર જાઓ ને, મને શરમ આવે. તો આંખ મીચી દે. છોડો ને મને. હું કોને છોડતો નથી, પણ મને તો છોડી દીધી ને. કઈ નહીં, તું ખુશ છે તો હું ખુશ છું, પણ મારે તો હું ખુશ હોય તોય રડવાનું. તું મને કઈ રીતે ભૂલી શકે વિશેષ? તું મને કઈ રીતે ભૂલી શકે? પણ હું હંમેશા તને યાદ રાખીશ, હંમેશા યાદ રાખીશ. હું નહીં ભૂલી શકું તને વિશેષ. હું નહીં ભૂલી શકું તને. રહેમાનભાઈ, તમે ચમત્કાર જોયો છે? અરે ભાઈ, અમારા ઘરમાં તો સુમન બહુના રૂપમાં સાક્ષાત લક્ષ્મી પધાર્યા છે. હા, ઘણા શુકનવંતા પગલા છે વહુના. હા, લગ્ન પછીના આ બે વર્ષમાં જ ધંધામાં અને તમારી તબિયતમાં સારો એવો સુધારો આવ્યો છે. અરે આ ઘરની રોનક જ બદલાઈ ગઈ છે. સાચું કહું, ક્યારેક તો આમ ખુશીના આંસુ આવી જાય છે આંખમાં. રૂપ એટલા જ ગુણ, વખાણ કરવા માટે શબ્દ પણ ખૂટી જાય છે. બસ રહેમાનભાઈ, હવે તો એક જ ઈચ્છા રહી છે મારી, આ ઘરમાં કોઈ મને દાદા કહીને બોલાવે. ચંદ્ર ને ગ્રહણ નડે, ફૂલો ને કાંટા, સોના જેવો માણસ બનાવી ઈશ્વરે નસીબમાં લોઢાની મેઘ આપી. સર્વગુણ સંપન્ન સુમન વહુને સંતાન યોગ હતો. હા,
એ ગમે સરસ છે પણ વિશેષ આટલા બધા રમકડા અરે અડધી દુકાન લઈને આવ્યો છું રસ્તામાં જતો તો દુકાન જોઈ મન થઈ ગયું બસ લઈ આવ્યો એ જો આ જો આ ડોગી કેટલું ક્યુટ છે ને અને અને આ મંકી એ અરે જો ને યાર જોવાના ક્યાં રૂપિયા લાગે છે સુમન એક વાત કહું મને પણ એક સરસ મજાની ઢીંગલી જોઈએ છે હા વિશેષ પણ સુમન શું થયું આપણા લગ્નને 2 વર્ષ થઈ ગયા હજી આપણને એ સુમન અરે આમ રડવાનું નહીં આટલી અમથી વાતમાં આટલી અમથી વાત નથી વિશેષ તમે આ ઘરના એકમાત્ર સંતાન છો બાપુજીને ફઈને બધાની ઈચ્છા હોય કે હું આખરને વારસદાર આપું આપના લગ્નને આટલો વખત થઈ ગયો પણ વિશેષ મને ડોક્ટર પાસે લઈ જાઓ ને ચેકઅપ કરાવવાથી કદાચ અરે પણ ડોક્ટર વિશેષ કીધું ને એકવાર સામાન્ય ચેકઅપની વાત છે કદાચ આપણને સારું આટિંગની ગમી બહુ સરસ છે તો પછી મને પણ એક લાવી દેને ભગવાને આવું મારી સાથે જ કેમ કર્યું મને જાઓ શ્રાપ કેમ આપ્યો કેટલા સરસ રમકડા લાવ્યા છો તમે નાનકડી કેટલી સરસ ઢીંગલી લાવ્યા છો એવી એક ઢીંગલી માટે આપણે આટલું બધું જોરવાનું ભગવાન પર ભરોસો રાખ સુમન ભગવાને આપણો મેળાપ કરાવ્યો છે ભગવાન જ આપણી ઈચ્છા પૂરી કરશે ખરેખર હું ભગવાને પ્રાર્થના કરીશ પ્રાર્થના કરીશ ભગવાને કે આપણી ઈચ્છા પૂરી કરે મંદિરોના પગથિયા ઘસી નાખીશ ભગવાન પાસે ખોળો પાથરીશ ભગવાન પાસે ને ભીખ માંગીશ કે મારો ખોળો ભરી દે બસ મારો ખોળો ભરાય તો આપ ઘર ખુશીઓથી ભરાય મારું ઘર આબાદ થાય ખુશહાલ થાય સુમન હું પણ તારી સાથે આવીશ હું પણ આવીશ પૌનો ખોળો ભરાય એ માટે હવે તો માનતાઓ જ માનવી રહી કેમ આમ બોલો છો ફોઈ જિંદગી બાકી છે હજુ ને વાત શ્રદ્ધાની છે તો અમે જઈ આવીએ છીએ હા બેટા જઈ આવો શ્રદ્ધા સમય બદલી નાખે છે તમે લોકો કેમ આટલા હતાશ થઈ ગયા છો માની લો કે અમને બાળક જ નથી થતું તો શું કરીશું ભગવાનની જેવી ઈચ્છા અને અમે બાળક વગર શું અટકી પડવાનું છે પપ્પા અમે કેટલું રડ્યા તમે તો ન રડો પપ્પા ના રડો ના રડો તમને 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 દાદા કહેનારું કોઈ આવશે
હા તમને દાદા કહેનારું કોઈ આવશે. અરે ડોક્ટરે ના પાડી છે તો શું થઈ ગયું? ફોઈ તમે હમણાં જ કહ્યું ને કે શ્રદ્ધા સમયને પણ બદલી નાખે છે. આવશે, આ ઘરમાં એક નાનકડું બાળક આવશે. જોજો તમે, તમે આજ સુધી આ લાકડીથી ચાલ્યા છો ને, એ આવીને આનો ઘોડો બનાવશે. જોશું પપ્પા, જોજો. અને આવીને આખા ઘરમાં દોડાદોડ કરી મૂકશે, તોડફોડ પણ કરે. મારું બાળક હશે, મારું. અને એની બૂમા બૂમથી આખું ઘર ગાજશે. જોજો તમે. ધીરજ રાખો, ધીરજ રાખો. હું ને સુમન જઈએ છે ને યાત્રાએ. અમે લોકો મંદિરે મંદિરે જઈશું, હાથ જોડીને ઉભા રહીશું ભગવાનની સામે. શું હજાર હાથ વાળો અમને એક બાળક નહીં આપે? એક બાળક. છોકરીનું જિંદગી જોર ધાણી કરી નાખશે. હું હમણાં જ સામને લઈને આવું છું. ઓ શામભાઈ. અરે ભીખા, આજે તો એટલા લાકડા વેચાય છે. જાદો શામભાઈ, ત્યાં બળાત્કાર થાય છે. કઈ બાજુ? મંદિરની પેલી બાજુ ચંપા ઉપર બળાત્કાર થઈ રહ્યો છે. ચાલો, વાત કરે છે. ચાલ ચાલ ચાલ. હા ભાઈ, આજ તમે ના આવ્યા હોત અને વેલજીના પંજામાંથી ના છોડાવ્યા હોત તો મારે કુંવો પૂરવાનો વારો આવત. હું મારા મા બાપને કહીને પંચાયત બેસાડીશ અને વેલજીને સજા અપાવીશ. ચાલો, તમને ઘરે મૂકી જાઓ. હા શ્યામભાઈ. ચંપા, ગઈકાલે રાત્રે શું ઘટના બની હતી? હું એકલી જ હતી, મારે હારે કોઈ નહોતું. હું એકલી સુમસામ રસ્તા ઉપર ચાલતી હતી ત્યારે આ શ્યામ આવીને મને છેડવા લાગ્યો અને મેં એને વિરોધ કર્યો તો એણે મારા કપડા ફાડી નાખ્યા અને મારા ઉપર જબરદસ્તી કરવા લાગ્યો. એ જ વખતે વેલજી આવી અને શ્યામના શકંજામાંથી મને બચાવવાની કોશિશ કરી તો આ શ્યામે વેલજીને મારી મારીને ભૂત બનાવી દીધો.
વખતે વેલજી મને બચાવવા ન આવ્યો હોત ને તો મારે તો કૂવો ખોદવાનો વારો આવત કૂવો ખોદવાનો આ ગુનો બહુ મોટો ગુનો કહેવાય શ્યામ તારે તારી સફાઈમાં કંઈ કહેવું છે શ્યામ તું કંઈ બોલતો નથી એનો મતલબ એ થયો કે આ વાત સાચી હશે પંચાયતનો નિર્ણય આવે પહેલા તારે જે કંઈ કહેવું હોય તે તું કહી શકે છે હું આ ગામના સરપંચ હોવાના નાતે એ નિર્ણય ઉપર પહોંચ્યો છું કે તે આ ગામની છોકરીની ઇજ્જત ઉપર નજર બગાડી છે જે જાનવરને લોહી ચાખવાની આદત પડી જાય ને એ એક બે ત્રણ ચાર ગમે તેટલા શિકાર કરતો ફરે છે એટલે હું એ નિર્ણય ઉપર પહોંચ્યો છું કે શ્યામને આ ગામની બહાર કાઢી મૂકવામાં આવે કરશનભાઈ કરશનભાઈ મારા શ્યામને એક મોકો આપો હું બે હાથ જોડીને તમને વિનંતી કરું છું પૂજારી બાપા તમને જો મારો નિર્ણય નામંજૂર હોય તો આ ગામ તમારી સાથેનો વ્યવહાર બંધ કરી તમને પણ ગામ બહાર મૂકશે સરપંચ સાહેબ તમે આપેલો નિર્ણય મને માન્ય છે હું હમણાં ને હમણાં જ ગામ છોડીને જવાની તૈયારી કરું છું માં બાપુ ઘરે ચાલો બાપુ બાપુ તમે સમજતા કેમ નથી આ એ જ કામ છે જેણે મને મોટો કર્યો છે અને લાડકવાયો કરીને પ્રેમ આપ્યો છે આજે જ કામ મને નાલાયક અને દુર્વ્યવહારી સમજે છે બાપુ આ ગામમાં હું નહીં રહી શકું બેટા બેટા તું ક્યાં જઈશ ક્યાં રહીશ શું ખાઈશ એની અમને ચિંતા થાય છે દીકરા ની ચિંતા નહીં કરો બાપુ હું શહેર જઈશ નોકરી કરીશ મહેનત કરીશ મજૂરી કરીશ પેટ ભરી લઈશ આ ગામમાં નહીં રહું પણ બેટા તારા ગયા પછી અમારી શી હાલત થશે અમારા પર શું વીત છે બાપુ એ ચિંતા નહીં કરો હું જે કમાણી કરીશ ને એમાંથી થોડી થોડી કમાણી મોકલતો રહીશ પણ બેટા તુલસી તુલસીનો સાથ તો અહીં સુધી નો જતો જોડીઓ તો ઉપરવાળો બનાવે છે ને મારા નસીબમાં હશે ને તો મારું મિલન થઈને રહેશે મને રજા આપો બાપુ નહીં બાપુ સલામ રહીમ ચાચા અહીંયા શું લેવા આવ્યો છે આ તો ગામ છોડીને જતો તો તો તમને મળવા આવ્યો તો જાને મારી ઝૂંપડી શા માટે અબડાવે છે તારા જેવાને તો મારી મારીને હાડકા ખોકળા કરી દેવા જોઈએ મને ગુસ્સો આવે એ પહેલા તું અહીંયાથી ચાલ્યો જા નહીં તો મારો હાથ ઉપડી જશે બધા લોકો બદલાઈ ગયા ગામ આખું બદલાઈ ગયું
માલિકની નજરોમાંથી હું પડી ગયો.